અને હંમેશા અમારા પ્રશ્નો અટક્યા ન હોય પેલો વક્તા કહે કે હવે મારો સમય પૂરો થાય છે મારે નીકળવાનું છે અને અત્યારે પરિસ્થિતિ ઊંચી છે બીએડના એડના તાલીમાર્થીઓ પણ પ્રશ્ન પાંચ મિનિટથી બધું પૂછી જ શકતા નથી કારણ કે એમને પ્રશ્ન પૂછવાની અંદરની દખના નથી હોતી એમને તો કહેવામાં આવે છે કે પ્રશ્ન પૂછો સારું લાગશે પેલું તો અમારા નાના ટાબરિયાઓ બધા આઠમા નવમા દસમા અને અમારી આમ સ્થિતિ કેવી કે ખરસલી પહોંચીએ એટલે બૂટ ચંપલ જે હોય હોય એ બેગમાં જ સાફ કરી ઉપર છાપું વીંટીને બેગમાં મૂકી દઈએ કોઈ જો ચપ્પલ પહેરેલો દેખાય તો ખબર પડે કે આ બાર ગામ જવાનો છે અમારા અડધા શિક્ષકો એવા હતા કે માત્ર ચડ્ડી જ પહેરતા ઉપરનું કાંઈ પહેર્યું જ ન હોય અથવા તો અન્ડરવેર બહુ તો પહેરે શિક્ષકે હા એટલે વિદ્યાર્થીઓને પણ કોઈને નવાઈ નથી લાગતી કે આપણે કંઈ ગરીબ છીએ ને આપણે ફલાણા છીએ ને મારા મા બાપ પૈસા નથી મોકલી શકતા બિલકુલ નહીં એ એ અમને ભાવન નહીં થતો એકવાર હું તમને કહું મારી પાસે બે જ ખમીશ અને મારું એક ખમીજ ફાટી ગયો પછી આપણને લાગે તો ખરું ને કે ભાઈ આ ખમીજ નથી તો એણે મને શું કહ્યું મારા એક શિક્ષકે તું મને પછી પૈસા આપી દેજે ત્યાં ખાદી ભંડાર હતો ખાદી લે આવે ને તો શીવડાવી લે મને એમ ન કહ્યું કે આલે તું પૈસાને સીવડાવી લે હું કરી દઉં છું ના એમ નહીં અને પછી અમે બધા કામ કરીએ અંગત સમયમાં કામ કરી હવે કામ કરીએ એટલે રૂપિયો બે રૂપિયાનું કામ એ વખતે તો રૂપિયો બહુ મોટો ગણાતો અને એવી રીતે પૈસા એકઠા કરી પછી એને આપ્યાવાના અમને એને ઘેર જઈએ ત્યારે જે બનાવ્યું એ ખવડાવે પણ અમને દાન કરીને ક્યારેય નબળા નહીં બનાવ્યા કે ચાલ તને હું એક ખમી સપાવી દઉં આ બધા જ પ્રસંગો આજે હું યાદ કરું છું ત્યારે એમ થાય કે આ માણસો અદ્ભુત નજરથી અમારી સાથે કામ પાડતા હતા અદ્ભુત એ એ એને કારણે એટલું બધું સાહજિક વાતાવરણ હતું કે જેમાંથી અમે વિકસ્યા પછી લોકભારતીમાં તો એટલા મહાન શિક્ષકો હતા અને એટલે ગડસલી સુધીમાં આપનું મેટ્રિક્યુલેશન ના એ એ માધ્યમિક માધ્યમિક પણ એ વખતે મેટ્રિક્યુલેશન હતું એ ના અમારે વખતે લોકશાળા સંઘની પરીક્ષા હતી જે સમકક્ષ ગણાતી હતી એ દસ ધોરણ પછીનું પણ બારનું એ વખતે જે અગિયાર હતું એ નહીં એટલે કે જે રાજ્યની પરીક્ષામાં મેં નહોતા બેસતા પણ એક બીજું કહું કે મને આજે નવાય છે કે દસમા ધોરણમાં મારા મનમાં સ્પષ્ટ થઈ ગયું હતું કે હું લોકભારતીમાં ભણીશ પછી એમ એ થઈશ અને અધ્યાપક થઈશ એ મને બહુ જ નવાઈ લાગે છે કે ક્લિયર કટ હતું ના અંદરથી કે આપણે થયું છે તો શિક્ષક જ અને એ પણ કોલેજના શિક્ષક થવું છે હા અને પછીની મારા અભ્યાસની જે ગતિ હતી એ બધામાં જાણી એની પૂર્વ તૈયારી હું કરતો એવી રીતે જ ભણ્યો છું કે મારે જો કવિતા કોઈ એવું તો થાય ને જેમ કે હું એમ એમાં હતો અહીંયા વિદ્યાપીઠમાં હું એમએ એમ એનું કર્યું તો હિન્દી એટલું ખરાબ રીતે મને ભણાવતા એક અધ્યાપક તો મને ખબર હતી કે હું ક્યારે આવી ખરાબ રીતે નહીં ભણાવું આટલી ખરાબ રીતે તો ક્યારે નહીં ભણાવું પંતનો નવલમાંથી પણ સીતા નો એટલે સતત એક એક ક્ષણે કેમ કામ પાડું કેમ વિદ્યાર્થી સાથેનો વ્યવહાર આ બધું પણ એનો અર્થ એવો છે મનસુખભાઈ કે જે વાતાવરણ ખડસલીમાં કે પછીથી લોક ભારતીમાં કે મળ્યું એણે એક એવા બીજ તો રોપ્યા જ કર્યા કે ભાઈ આ શિક્ષક થવું એ સર્વશ્રેષ્ઠ એક ઉમદા એટલા ઉત્તમ નમૂના હતા ને અમારા જેમ અમારા શિક્ષકો એટલે જેમ કે કોઈકે એમ પૂછ્યું કે શું ગમે અમારામાંથી જેટલા પ્રમાણમાં શક્તિવાળા હતા એ બધા કાં તો પોતે સંસ્થા સ્થાપી કાં ઉત્તમ શિક્ષકો થયા સૌથી વધારે શિક્ષકો થયા હવે એ પાછો એને ઘેર એટલી જમીન હોય કે મોટો ખેડૂત થઈ શકે એટલી બીજી પહોંચ હોય કે બીજું કંઈક થઈ શકે બધાએ પહેલી પસંદ કે તો શિક્ષકો એના આમ આદર્શ જે જેમ કે અમારા શિક્ષકો ખડસલેના પછી તો મનુભાઈ મૂળશંકરભાઈ બુચ્ચભાઈ આ બધા અમારી સામે આવ્યા લોકભર્તેના બીજા પણ અનેક અધ્યાપકો રતિભાઈ અંધારીન બતા બીજા જે હતા જમમશ શાહ ને બધા અમારા હતા જ્યોતિભાઈ દેસાઈ આ વૈડચીવાળા આ બધા જ અમારા અધ્યાપકો એ અધ્યાપકો એ જે રીતે અમારી સાથે કામ પાડ્યું એ જેમ કે અમને કદી યાદ નથી આવ્યું કે અમે કંઈ જ્ઞાતિના છીએ અમારામાંથી કોઈ પારખી ન શકે કે આ બ્રાહ્મણને આ કદી નહીં કોઈ જગ્યાએ ક્યાંય ભેદ નહીં આમ આમ એટલું બધું સહજ બીજું લોકભારતીમાં જે બહુ આમ સ્પષ્ટ થયું કે આપણે સમાજને જવાબદારીવા નાગરિક થવાનું છે આ આ એટલું બધું હતું ત્યાં એ ગામડામાં અમારા કાર્યક્રમો થાય ગામડાના શિબિરો થાય ગામડાના પ્રાસંગિક કાર્યક્રમો થાય એને વિશે વ્યાખ્યાનો થાય એના વિશે જે મહેમાનો આવતા એ બધા બોલે અને સૌથી વધારે તો મનુભાઈ જે એણે જે આમ ધલવડાટ એક એના મનમાં કે આ સમાજ કેમ પાછળ છે આ ગ્રામ સમાજની ઉપેક્ષા કેમ થાય છે એટલું ઘૂટું છે એમણે કે એ જે સમાજાભિમુખતા કે તમે સુખી થવા એનો અર્થ નથી આખો સમાજ સુખી થવો જોઈએ એ એ બી ત્યાં એટલું પ્રબળ રીતે અમારા બધામાં રોપાયું કે તમે જે કંઈ કરો છો એ આ જવાબદારી સાથે તમારે કરવાનું છે એ પાછું આમ યાદ અપાવવાના વગર ના 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 એ તો હવે જેમ કે આપને કહું એક ઉદાહરણ આપું એટલે સમજાય છે મનુભાઈને બાર બહુ જવાનું થાય અને મનુભાઈ એમને ત્યારે યુરોપનો ઇતિહાસ ભણાવતા મને યાદ છે કે ફ્રેન્ચ ક્રાંતિ ભણાવવાનું આવ્યું એમને તો લાગ લગાટ ચાર કલાક અમે બેઠા અને ઉઠ્યા ત્યારે વચ્ચે ચાર કલાક પસાર થયા હતા ચાર કલાક એક મિનિટના વચ્ચે કંઈક બે મિનિટ પાણી પીવા માટે રાખ્યા બે પાંચ મિનિટ પણ એ સિવાય એમણે લાગ લગાટ આમ બિલ વચ્ચે અટક્યા વિના એક પુસ્તકમાં કે કંઈ હાથમાં કાગળીઓ આગળ રાખવો નહીં પડતો એમને એ ચાર કલાકમાં એમણે જે રીતે ઇતિહાસનું અર્થઘટન કર્યું એ વખતે જે નવલકથાઓ એ કાળે લખાયેલી ટેલ ઓફ ટુ સિટી બીજી બધી એ બધી નવલકથાઓના રેફરન્સ આવે એ વખતે વોલ્ટરે શું કહ્યું એ વખતે આણે શું કહ્યું એમ બધા જે સંદર્ભો આવે અને એનું સતત ભારતીય ઇતિહાસ સાથે જોડાણ કરતા જાય અને જે એના ત્રણ મૂલ્યો એને એવી સરસ રીતે અમારી સામે સમાનતા સ્વતંત્રતા અને બંધુતાને પ્રગટ કર્યા હવે આજે હું આમ ત્રેસઠ એટલે સાત ને સુડતાલીસ ને અડતાલીસ વર્ષ થયા આજે હું આમ સામે જોઈ શકું કે મનુભાઈ આ બેઠા હતા અમે આમ બેઠા હતા મનુભાઈ આમ ભણાવતા હતા એટલું પ્રત્યક્ષ હાજી હવે મૂળશંકરભાઈ અમને સરસ્વતી ચંદ્ર ભણાવતા તો સરસ્વતી ચંદ્ર એટલે નવલકથા સરસ્વતી ચંદ્ર એટલે ને અરે સરસ્વતી ચંદ્ર એટલે જીવન કેવું જીવન એ રાજકીય જીવન કેવું હોય એ કુટુંબ જીવન કેવું હોય પતિ પત્ની નો સંબંધ એટલે શું મૈત્રી એટલે શું એટલું ખોલી આપે અમને આપણે કહું કે આખરે તમારે વિદ્યાર્થીના જે ગૂંચવણ ભરેલા છે મુદ્દા એ તો માનસિક હોય છે ભાવાત્મક હોય છે એકવાર મૂળશંકરભાઈને કોઈક ગૃહપતિએ પ્રશ્નો પૂછ્યા છે કે આવા આવા પ્રશ્નો છે શું કરશું ત્યારે હું ટીવાયમાં હતો મૂળશંકરભાઈએ યુવાવસ્થાના પ્રવેશના પ્રશ્નો એના મેં ત્રણ વ્યાખ્યાન આપ્યા અને એમાં જાતિ જીવનના સેક્સ વિશેના અર્ધો અર્ધ બહેનો બેઠી હતી એ બહેનોને કોઈને સંકોચ સાંભળતા નથી થયો મૂળશંકરભાઈને કહેતા સંકોચ ન થયો એવી સ્વસ્થતાથી એમણે જે મનુષ્ય જીવનના આટાપાટા એ વખતે જે મુગ્ધતા અને વિકૃતિની બેની વચ્ચે માણસ લટકતો હોય છે હવે આ ચર્ચા બહુ સ્વાભાવિક હતી ગુણશંકરભાઈ એટલે એ સરસ રીતે કરી શકતા ગાયના પ્રજનનની આખી પ્રક્રિયા શુક્લભાઈ ભણાવતા હોય તો એ શુક્લભાઈની દીકરી ભણનાર બેઠી હોય સાથે એને સંકોચ નહોતો કે હું આજે બધું ભણાવું છું એ મારી દીકરી સાંભળી રહી છે એને સંકોચ થાય એ દીકરીને પણ એમ નહોતો કે બાપ ભણાવે છે આ આજે જેમ કે ઇસ્માઇલ दादा ઇસ્માઇલ दादा કદી સીધું ભણાવે જ નહીં એની ગાડી જે સ્ટેશન પકડે એ દિશામાં જ ચાલ્યા કરે હવે જેમ કે થર્ડ વિષય ભણાવતા હોય તો 1 કલાક સુધી થર્ડ વિષય જ ભણાવ્યા કરે એકે બાકીની પુસ્તકમાં વાત લેજો પાન વિષય ભણાવે તો 1 કલાકમાં તો એને લગભગ 30 40 પ્રકારના પાન વિષય જ ભણાવ પાન પાનસીય કે બોલે જ નહીં પણ કેવા પ્રકારનું પાન એ પાન એમેઝોનને કાંઠે કેવું છે ફરાણું કેવું છે બર્મામાં કેવું છે અહીંયા કેવું છે હિમાલયના વૃક્ષોનું કેવું હવે આ આ આ શિક્ષકો હતા પણ એટલે એ લોકોની સજ્જતા પણ અસાધારણ 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 એ એ બાજુ મૂકીને આજનો પરિસ્થિતિ સાથે સરખાવવાનું કોઈ કારણ જ નથી પણ એટલું બધું જીવ્યા હશે એ લોકો પણ કારણ કે એમેઝોનની વાત કરવી કે હિમાલયની વાત કરવી અને આપણા પાઠ્યપુસ્તકના પાન સાથે એને સરખાવવું એ તો કેટલો મોટો વ્યાપ એમણે કવર કર્યો છે એનું કારણ એ હતું કે એમને માટે આ વાંચવું ના ભણાવવું આવું કંઈક તૈયારી કરું એ મુદ્દો જ નહોતો એ સતત ધ્વનશીલ નાના અમને ખબર હતી અમે નાના ભાઈએ તો પછી છેલ્લી અવસ્થા મારા માટે તો એમનું છેલ્લું વર્ષ એમના આયુષ્યનું એ મારું પહેલું વર્ષ લોક ભારતીયનું તો અમે તો માત્ર સાંભળતા પણ નાનાભાઈ માત્ર પથારીમાં જ રહી શકતા એમનું આડકું ભાંગેલું હતું એ નાનાભાઈ ક્વોન્ટમ થિયરી વિશે વાંચતા એટલે અમને બહુ પ્રશ્નો થતો કે નાનાભાઈ તો અધ્યાત્મનું વાંચે તો ક્વોન્ટમ થિયરી વિશે તો કહે કે હું એ તપાસું છું કે આમાં અધ્યાત્મના મૂલ્યો કેવી રીતે પ્રગટ થાય છે માટે હું ક્વોન્ટમ થિયરી વિશે હવે જેનું મૃત્યુ આમ કાંઠા ઉપર છે મૃત્યુના એ માણસ ક્વોન્ટમ અને અધ્યાત્મની બેની તુલના કરે છે દર્શક કોઈ દિવસ સો પાના વાંચ્યા વગર સુતા નહોતા મૂળશંકરભાઈ કશુંક ભણાવતા હોય તો એટલા અમારી સામે એવું ખુલ્લા કરે એમાં માનસશાસ્ત્ર આવે એમાં સમાજશાસ્ત્ર આવે એમાં ધર્મ આવે અનેક દિશાએથી અમને ખુલ્લા કરે માત્ર એટલું નહીં કે ભાઈ આ એક અમુક વસ્તુ ભણાવી દીધી ના એકાદ ચરિત્ર ભણાવી દીધું કે કુમુદ અને કુસુમ એટલે શું નહીં એ તો ખરું જ પણ જીવનના એટલા ક્ષેત્રો ખુલ્લા કરી દે અમારી સામે અમારા આપને કહું કે મારો સૌથી વધારે એફઆઈમાં રસનો વિષય હું ખેંચાઈ ગયો હોત જમીન વિજ્ઞાન હતો મને તો હું કૃષિનો વિદ્યાર્થી જ નહીં હું તો આર્ટ્સનો પણ અમારે તો પચાસ ટકા કૃષિ ભણવાનો આવે પચાસ ટકા અમારા વિષયો તો એવી સરસ રીતે ભણાવે કે મને જેટલો રસ નવલકથામાં પડે એટલો રસ જમીન વિજ્ઞાનમાં પડે એવી રીતે અધ્યાપક પણ આવતા એટલે આ આ મને એવું લાગ્યું કે આ અધ્યાપકો ત્રણ કલાક આગળ એવા અધ્યાપકો નહોતા કે અડધો કલાક આગળ એવા અધ્યાપકો નહોતા આ અધ્યાપકોને માટે આમ અધ્યયન એ લોહીમાં પચેલી વસ્તુ હતી એટલે એને કારણે આમ કહું કે જેમ કે આ કેવા કેવા રસ્તા સૂચતા હોય છે કે અમને કોણ કેળવે તો ઉત્તમ કૃતિઓ હવે ઉત્તમ સાહિત્ય કૃતિઓનો પરિચય એકાદ વ્યાખ્યાન આપવાથી ન થાય તો સપ્તાહ ગોઠવા દો ટાગોર સપ્તાહ સાત દિવસ સુધી ટાગોરના નાટકો ટાગોરની કવિતા ટાગોર વિશેના વ્યાખ્યાન એમાં નગીનદાસ પારેખ પણ આવે ને ઉમાશંકર પણ આવે ભોળાભાઈ પણ આવે અને સાત દિવસ સુધી વિદ્યાર્થીઓના સ્વાધ્યાય વિદ્યાર્થીઓનું હસ્તલિખિત અંગ ટાગોર 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 જ થાય એનું પ્રદર્શન એના પુસ્તકોનું પ્રદર્શન એના ચિત્રોનું પ્રદર્શન ટાગોર હવે મને આજે નથી ખબર કે એવું કેવી રીતે સૂજ્યું હશે કે ટાગોરના ગીતો એટલે ટાગોરના ચિત્રો તો નથી સમજાતા તો એક મને લાગે ખોડીદાસભાઈ કોઈ કે ખોડીદાસ પરમાર ટાગોરના ચિત્રોની શું ખૂબીઓ છે એ અમને સમજાવી હવે અમારા બધે કોઈ ચિત્રવાળો નહોતો જાણકાર પણ કેટ કેટલા કેટ કેટલી દિશાએથી અમને સજ્જ કરતા હતા મનુભાઈ તો ત્યાં સુધી કે જે માણસે ઘરે બહાર નથી વાંચ્યું એને હું ગ્રેજ્યુએટની ડિગ્રી ન આપું એ ગ્રેજ્યુએટની પરીક્ષા આપી હોય તો પણ એને જો ઘરે બહાર વાંચ્યું હોય અને એ ઉમાશંકર નગીનદાસ અને અને અમૂળશંકરભાઈ ચાર જણ ઘરે બહારની ચર્ચા કરીને અમે સાંભળનારા હોઈએ એવું કશું ના ના એ એ બેઠા હોય અને ચર્ચા કરતા હોય પછી વચનતાને અમે કુદી પડીએ અમે અભિપ્રાય આપીએ અમે પ્રશ્નો પૂછીએ અને પછી એ ચારે ચર્ચા ચાલ્યા કરે ઉમાશંકર વર્ગો લેવા આવતા અને પાછા ઉમાશંકર તમારી કવિતા તો કઈ મનુભાઈ સારી ભણાવશે એવું નહીં ભણાવ્યું પણ હવે આ આ એટલું બધું સ્વાભાવિક એ ઉમાશંકર આમ ચાલ્યા જતા હોય ને તો એક ફૂલ પાસે અટકીને પછી એની ચર્ચા કરે એ જરૂરી નથી કે અમને એ ફૂલ વિશે ખબર પડે કે ન પડે પણ કેવી રીતે આ બધાને ચાહવાનું છે એ અમને આવી એમને નાના નાનાભાઈ એમ કેતા કે ભાઈ આ જાતીય પ્રશ્નો જો કોઈ ઊભા થાય શિક્ષણને કારણે તો એમાં આ તરુણોનો યુવાનોનો દોષ નથી આપણી શીખવવાની કોઈ અપરિપક્વતા જવાબદાર હશે બાકી એને પ્રતિબંધ કરી દો કે આ વાત નહીં મૂકો એ વાત ક્યારેય આવી નહોતી હી વોઝ વેરી ક્લિયર કો એજ્યુકેશન હોય કે આ બધા વિષયોની ચર્ચા હોય એટલે છોચની તો વાત જ નથી આવતી લોકબારતીમાં અમે બધા યુવાવસ્થામાં દાખલ થઈ ગયા હતા એ ગાળો જ અઢાર વર્ષ પછીનો છે હવે એ વખતે કેવી રીતે ભાઈઓ અને બહેનો તો ભેગા હોય જ ભેગા હોય તો આકર્ષણ પણ થાય આકર્ષણમાં પણ વિકૃત રીતે પણ કોઈક વર્તી બેસે આ બધું જ શક્ય છે અને એ પણ થતું પણ જોવા જેવું એ છે કે જેટલો લોકભારતીનો વાર્ષિકોત્સવ મહત્વનો એટલો જ રક્ષાબંધન મહત્ત્વનો એવી અદ્ભુત રીતે ઉજવાય કારણ કે તમારે ભાવો તો છે ભાવો રગડા જેવા મેલવાળા પણ હોય એને નિતર્યા બનાવવાના છે તો એ નિતર્યા ભાવોને માટે કેવા કેવા રસ્તા આ સ્ત્રી પુરુષ સંબંધ વિશે મૂળશંકરભાઈને કોઈ પણ વખતે તમે પ્રશ્ન પૂછી શકો એ એ કાંચતા હોય રાત્રે હાજરી પછી કાંતણ થતું અને એમાં કોઈક છોકરો પૂછે હવે આપણે એમ તો થોડું પૂછાય કે હું છોકરીને ફલાણીને ચાહું છું એટલે આપણે ઢોળ એવો ચડાવીએ કે કોઈકને આવું થાય તો કેમ એ પાછા જાણતા હોય કે બેટા એમજી જે તારો જ પ્રશ્ન છે પણ એ એટલો સ્વસ્થપણે જવાબ આપે કે એક એક જણને સમજાય અમારામાંથી એક છોકરો ગંગારામ મને યાદ છે એ પરણેલો હતો અને એક દિવસ એણે પ્રશ્ન પૂછ્યો હવે પરણે ગંગારામ એક જ હતો પણ બાકીના પરણવાના હતા ને એક જણને સમજાઈ ગયું અને એણે પ્રશ્ન એ પૂછ્યો કે મારી પત્ની અભણ છે તો મારે રાખવી જોઈએ કે છોડી દેવી જોઈએ આવો એણે પ્રશ્ન પૂછ્યો હું ભણેલો હું ગ્રેજ્યુએટ અને મારી પત્ની તો અભણ છે એણે દાંપત્યના જે રહસ્યો મૂળશંકરભાઈ જે સમજાવ્યા કે તું આ બધું વિચારજે અને પછી નક્કી કરજે કે આ પત્નીને છોડી દેવી કે રાખવી ત્યારે ગંગારામને તો જવાબ મળ્યો પણ અમને એક એકને સમજાઈ ગયો કે દાંપત્ય જીવન એટલે માત્ર રૂપાળો ચરણ વાંકડિયા વાળ નહીં કે નખના પરવાળા જેવી આંગળીઓ નહીં આ બધું પણ હવે આ આ જે ગંગારામે કરવાનો એ એ તો ક્યારેય નહીં તું તું જરાક રાખ જોયું ને બીજું જે મને બહુ જ પાયાની વસ્તુ લાગે છે અમારા એ એ કાળની અદ્ભુત વિશ્વાસ મુણશંકરભાઈની પાસે તમે સંપૂર્ણ ખોટું બોલો ને તો પણ સ્વીકારી લઈએ એ એવી રીતે સ્વીકારે કે તમને અંદર બળતરા થાય કે હું ખોટું બોલ્યો અને તમે ફરી વાર જઈને એમ કહો કે ભાઈ મેં કહ્યું હતું બધાને ભાઈ કહેતા પણ સાચું તો આ છે એમ સારું પછી ઠપકો પણ નહીં એવું પણ નહીં એક્સ્ટ્રીમ દાખલો આપું કે એક એવો ભાઈ બહેનો નો પ્રશ્ન અને છોકરો બુદ્ધ દાદા પાસે પહોંચી ગયો અને કે દાદા ખરેખર આવું કે છે જ નહીં મારા ઉપર ખોટો આક્ષેપ છે આવું છે જ આવું કશું નથી થયું પૂછવાય કે બરાબર સારું કે અને એમણે ગૃહપતિઓને સમજાવ્યા પેલા છોકરા માફ થઈ ગયો કેવી અસર હશે પાંચ વર્ષ પછી એને પુષ્કળ લખ્યો કે દાદા તે છેતર્યા હતા એનો મને બહુ જ અફસોસ છે મને માફ કરજો પણ હું ખોટો હતો હવે મારે એ કહેવું છે કે આ જે વિશ્વાસ હતો એટલે એટલે ઘણીવાર મૂળશંકરભાઈ કહેતા મનુભાઈ પણ આવું કહેલું છે કે આપણે વાવેલું બી ક્યારે ખરેખર ઉગી નીકળશે એ તમને ખબર છે ને કે કેટલાક બી ચાલીસ ચાલીસ વર્ષે ઉગે છે કેટલાક વીસ વર્ષે ઉગે છે કેટલાક તરત જ ઉગી જાય છે આપણને ખબર નથી આપણે તો ઉત્તમ બી વાવીએ છીએ એ એ આપણા હાથની વાત છે હવે એ જે ધીરજ એ એ જે ધીરજ એના માટે અસાધારણ વસ્તુ તો એ છે કે માત્ર ઉદારતા નહીં ધીરજ પણ જે માનવી અંદર હોય છે એવી ધીરજ હતી બીજું અમને કોઈ પણ જગ્યાએ ફેંકતા એમને સંકોચ ન થતો કોરાપુટમાં દુષ્કાળ પડ્યો અને અન્ના સાહેબની અન્ના સાહેબ શાસ્ત્ર બુદ્ધે એને અપીલ આવી તો પૂછ્યું કે કેટલા જેવું છે તો કંઈક પંદર વિદ્યાર્થીઓ તૈયાર થયા પછી કે અમારી પરીક્ષાનું બધું શું કરશું એ પછી ગયા અને એ લોકોએ અસાધારણ કામ કર્યું હવે એ કામ કરનારની પછી એના જે કંઈ અભ્યાસક્રમ બાકી હતો પરીક્ષા બાકી હતી બધું વેકેશનમાં થયું રોકાયા બધા શિક્ષકોએ અને બધું થયું પૂરું કર્યું પણ એમ કે આવો મોકો તમને ફરવા નહીં મળે એટલે તમને કહું કે આચાર્ય તરીકે મને એમ નિર્ણય કરતા સંકોચ નહોતો થયો કે એલા યુનિવર્સિટીનો પૂછ્યું નથી તારા તો અમારું ભાવનગર સાથે એફિલિયેશન હતું અને અમે છવ્વીસમી એ કચ્છમાં ધરતીકંપ થયો અઠ્યાવીસમી સવારે વિદ્યાર્થીઓ કચ્છ પહોંચી ગયા હતા અમારી આખી બસ ફરીને અમારા એસવાયના વિદ્યાર્થીઓ અમને સંકોચ નથી થયો પછી કોઈક યાદ આપ્યું કે જરાક યુનિવર્સિટી લખી નાખો એટલે પછી પોસ્ટ કાર્ડ લખી નાખ્યો એક પત્ર લખી નાખ્યો આ જે આખી રચના છે ને કે મોકા ઓળખવા એ એ એ મોકા ઓળખવા જેમ કે અમે જુવાન હતા રૂપાળી છોકરીઓ તો અમને ગમતી છોકરીઓને અમે ગમતા હશું આ તો બઉ સ્વાભાવિક ઘટના છે હવે એ સ્વાભાવિક ઘટના પછી પણ કેવું ભણી રહ્યા ત્યાં સુધી અમને ખબર નતી કે આ બે લગ્ન કરવાના પછી એમ કે નક્કી કરી નાખ્યું પછી સાહજિક જાણે બધાની સાથે ભણતા એમ જ ભળતા હતા કોઈ જગ્યાએ કઈ વિશેષ નહી અને પછી એના છોકરો પટેલ હતો એના વાલીઓ સંમત ન થયા તો એનું કન્યાદાન મનુભાઈને વિજયાબેને આપ્યું પણ આ અમારે કેવું છે કેવી રીતે સાહજિક આ બધું નિત્ર ભાવો કેમ થાય આ તમે વ્યાપક ભૂમિકામાં સમાજ જીવનને કેવી રીતે જુઓ આ આ તમે માત્ર તમારે માટે નથી ભણતા તમને નોકરી મળે તમારું કુટુંબ જીવન બરાબર તમારો નિર્વાહ થાય એને માટે માત્ર તમે નથી એ જે એક સામાજિક નિસ્બત એ એવી રીતે અમારામાં એ એ મૂળશંકરભાઈ નવલકથા ભણાવતા હોય મનુભાઈ રાજનીતિ ભણાવતા હોય કે ઇતિહાસ ભણાવતા હોય બીજા અધ્યાપકો બીજું કંઈક ભણાવતા હોય ઇકોનોમિક્સવાળા અધ્યાપક ઇકોનોમિક્સ ભણાવતા હોય દરેક વખતે આ જોડાણ થાય જ થાય કે તમે માત્ર તમારે માટે નથી કરતા અને બીજું આપણે એકાઉન્ટેબલ છીએ કે આખી સામાજિક પરિસ્થિતિ આપને કહું કે એ વખતે આ પ્રશ્ન બહુ જ ગુજરાતમાં ચર્ચાયો હતો કે ભાઈ બેને લગ્ન કર્યા અહીંયા મતલબ કે સારાભાઈ કુટુંબ કે કોઈ એ છાપામાં સમાચાર આવ્યા આમ હલબલી ગયા લોકભારતીના વિદ્યાર્થીઓ કે આ થાય જ કેવી રીતે અને પછી બધા ગયા ભુજભાઈ પાસે કે આવું કેવી રીતે થાય તો બુજભાઈ કે શું કરશું એમણે જવાબ નહીં આપ્યો શું કરશું ખાસી ચર્ચા થઈ અને પછી બધાએ આ બેને પત્ર લખ્યો કે આ તો તમે ન જ કરી શકો તમે ગુજરાત આખાનો દ્રોહ કર્યો છે આપણી સંસ્કૃતિનો દ્રોહ કર્યો હવે આ વિદ્યાર્થીઓને કેવી રીતે જવાબદારો બનાવવા આખરે પ્રશ્ન તો આ છે કે જવાબદારીનો ભાવ અંદરથી વિકસે તો આ બધી હું જે કહું છું તે એના કાર્યક્રમો એટલે કે એકે એક પ્રવૃત્તિ આમ સાચું કહીએ તો શિક્ષણ વિદ્યાર્થીઓની આંતરિક શક્તિઓ વધે વિદ્યાર્થીઓની કેળવણી થાય વિદ્યાર્થીઓની ભાવસૃષ્ટિ વ્યાપક બને વિદ્યાર્થી છેલ્લા માણસની કાળજી રાખતો થાય જેમ કે એ વિદ્યા જ હતી શિક્ષણ જ ગામડા માટેનું હતું પણ મનોભાઈ વારંવાર કહેતા કે આ ગામડા તમે પાંચ ની પચાસ મર્યાદા ભરેલા છે આ મર્યાદામાંથી બહાર કાઢવા એ કામ આપણું છે એટલે એ કાયમ વ્યાખ્યા કરતા ગ્રામ જીવન માત્ર સુખી થાય એ પૂરતું નથી સંપીલું અને સમજદાર પણ થવું જોઈએ નહીં તો આવેલા પૈસાથી બગડશે ઉલટાના હવે આ જે એણે અમને દ્રષ્ટિએ આપ્યા જ કરી આપ્યા જ કરી કોઈક રીતે અને મનુભાઈની પાસે તો અનુબંધની અદ્ભુત કળા હતી કે એવી એવી રીતે સંબંધ જોડી દે જોઈએ